કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો રાપરમાં લાખની લૂંટની ઘટના સામે આવતા સમગ્ર વાગડ પંથકમાં ચકચાર મચી જવા પામી છે બોરિયા પેટ્રોલ પંપના બે કર્મીઓ પર ધારદાર હથિયાર વડે હુમલો કરી લૂંટારુએ ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા છે લૂંટારાઓને ઝડપી પાડવા પોલીસે નાકાબંધી સહિતના ચક્રો ગતિમાન કર્યા છે લૂંટની ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે રાપરના ત્રંબુ ચારસ્તા નજીક આવેલા બોરિયા પેટ્રોલ પંપથી કર્મચારીઓ લાલુભા જાડેજા અને કિશોર સોડા આજે સપ્તાહના પ્રથમ દિવસે બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં બાર લાખ ઓગણસી હજાર ત્રણસો વીસની રકમ જમા કરાવવા બાઇક ઉપર જતા હતા ત્યારે સવારના પોણા અગિયાર વાગ્યાની આસપાસ બે અજાણે ઇસમોએ બાઇક સાથે તેમનું બાઇક ટકરાવી ધારદાર હથિયાર વડે કર્મચારીઓ પર હુમલો કરી રૂપિયા ભરેલી બેગની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા હુમલામાં લાલુભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ રાપર સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ અને વધુ સારવાર માટે સામખેડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે આરોપીને પકડવા સીસીટીવી કેમેરા તપાસ સહિતની કાર્યવાહી ચાલુ રહ્યાનું જાણવા મળી રહ્યું છે ત્યારે લૂંટની આ ઘટનાને પગલે કચ્છ વાગડ સાથે છેક મુંબઈ સુધી ચકચાર મચી જવા પામી છે